આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે અમારી સાથે અતિથિમાં હાજર છે એક એવું વ્યક્તિત્વ કે જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર ગુજરાતી ઘણા બધા ગુજરાતીઓએ પોતાનું નામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર તો રોશન કર્યું છે, પરંતુ એક એવું નામ કે સતત જ્યારે હિટ ફિલ્મોની વાત આવે, ગુજરાતી એવો કયો વ્યક્તિ કે જેણે ગુજરાતીમાં અને હિન્દીમાં હિટ ફિલ્મ્સ આપી છે, બિલકુલ એક જ નામ આવે ને, મેહુલ કુમાર. મેહુલજીએ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં અતિથિમાં. મેહુલજી, સૌથી પહેલાં તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બહુ ઓછાને ખબર હશે, કારણ કે જે કદાચ વાંચે કે મેહુલ કુમાર પ્રસ્તુત મેહુલ કુમારજીનું આ ફિલ્મ છે, હિન્દી સુપરહિટ ફિલ્મ્સ જોઈ હશે જેણે, અને એમાંય જ્યારે અત્યારે ગુજરાતી ફિલ્મ્સ બહુ જ ઓછી લોકો જોવા જાય છે, પરંતુ એ લોકોને એટલી તો ખબર છે કે આ હિટ ફિલ્મ હતી. હિન્દી ફિલ્મ આવી ગયા, ગુજરાતી ફિલ્મ છોડીને હું શરૂઆતની વાત પછી કરીશ, પરંતુ ગુજરાતી ફિલ્મમાંથી અચાનક હિન્દી ઇન્ડસ્ટ્રીઝ તરફ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફનો ટર્ન ક્યારે આવ્યો? ગુજરાતી ફિલ્મમાં મારો બેસ્ટ ટાઈમ હતો, એટલે પીક પીરિયડ જેને કહેવાય, અને અત્યારે પણ હિન્દીના બેસ્ટ ડાયરેક્ટર જેમ કે અબ્બાસ મુસ્તાન પણ ત્યારે મારી સાથે હતા એઝ એ એસિસ્ટન્ટ, ઇન્દ્રકુમાર, રતન ઈરાની, હમણાં જે ડાયરેક્ટરો ચાલી રહ્યા છે એક બે હિટ, એ પણ મારી સાથે જ હતા બધા. તો ત્યારે મેં પ્રાણલાલ મહેતાજીનું, સ્વર્ગસ્થ પ્રાણલાલ મહેતાનું મેં ગુજરાતી પિક્ચર કરેલું, ગરવીનાર ગુજરાતની. ઇટ વોઝ અ સુપર હિટ, સિલ્વર જ્યુબલી પિક્ચર, એવોર્ડ્સ પણ ઘણા મળેલા ને. તો ત્યાર પછી પ્રાણભાઈએ મને કહેલું કે મેહુલભાઈ, તમારી પાસે કોઈ હિન્દી સ્ક્રિપ્ટ સારી હોય તો આપણે એક હિન્દી પિક્ચર મારા માટે બનાવો. પ્રાણલાલજી રેગ્યુલર હિન્દીના પ્રોડ્યુસર હતા, પણ એ પહેલાં અરુણેજીના બ્રધરની સાથે મેં હિન્દી પિક્ચર કરેલું અનોખા બંધન. ઓકે, કારણ કે અનોખા બંધન આપણું ગુજરાતી પિક્ચરનું જ રિમેક હતું. બિલકુલ બિલકુલ, એ જ આમ એક બાજુ આ ગુજરાતી ફિલ્મ ચલાવો ને હિન્દી, બિલકુલ સેમ સિક્વન્સ. મા વિના સુનો સંસાર સુપરહિટ પિક્ચર હતું અરુણાજીની સાથે, અને એ વર્ષના લગભગ બધા રાષ્ટ્ર આપણા એવોર્ડો અને મળેલા ગુજરાત ગવર્મેન્ટના. એ પિક્ચરને હિન્દીમાં બનાવવાનું પ્લાન કર્યું અરુણાજીના બેનર જ, અને હિન્દીમાં અનોખા બંધનના નામે બન્યું. એ મારી એકચ્યુઅલી સેકન્ડ પિક્ચર હતી, એની પહેલાં તાહિર સાહેબે જે મને બ્રેક આપ્યો હતો એ ઓલરેડી બાયલેંગ્વેલ ફિલ્મ હતી, જન્મ જન્મના સાથી ગુજરાતી અને ફિર જન્મ લેંગે હમ હિન્દી. એટલે આમ હિન્દી મારું ફિર જન્મ લેંગે હમ ફર્સ્ટ હતું, ગુજરાતી જન્મ જન્મના સાથી, ત્યાર પછી સેકન્ડ અનોખા બંધન, ધેન લવ મેરેજ અનિલ કપૂર મીનાક્ષી સાથે. એટલે આમ તો હું ગુજરાતી કરતો હતો, સાથે સાથે હિન્દી ચાલતા હતા, પણ એકદમ એમ કહીએ કે ગુજરાતીમાંથી હિન્દીની અંદર શિફ્ટ થવું પડ્યું તો એ મરતે દમ તક. પછી રાજકુમાર જેની કમબેક પિક્ચર હતી, એ રાજ સાહેબે 5 વર્ષ પછી એ પિક્ચર કરેલું, અને પહેલીવાર રાજકુમારજીને અંડરવર્લ્ડના ડોન તરીકે મેં પ્રેઝન્ટ કરેલા, અને અંડરવર્લ્ડ પર એમ કહીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલું પિક્ચર એ હતું. આજે 20-25 વર્ષ પછી માણસો અંડરવર્લ્ડ ઉપર પિક્ચરો બનાવી રહ્યા છે, મેં આજથી 25 વર્ષ પહેલાં રાજ સાહેબને લઈને અંડરવર્લ્ડ પર પિક્ચર બનાવેલ, અને મરતે દમ તક વોઝ એ બ્લોકબસ્ટર ફિલ્મ, ગોલ્ડન જ્યુબલી હતું. ત્યાર પછી એમ કહીએ કે કન્ટિન્યુ હિન્દી ફિલ્મોની વણઝાર ચાલુ થઈ, અને એક પછી એક પિક્ચરો હિન્દી મેં કરી. મેહુલજી, પાછા આવી જે ફ્લેશબેકમાં, જામનગર એક નાતો ગુજરાતી તરીકે આમ ગર્વ તો લો છો આપ, જામનગરની મારે થોડીક વાતો કરવી છે. મેહુલજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, સ્ટેજ પર પણ એમને લગાવ હતો પહેલેથી જ, બચપનની વાતો, સ્કૂલમાં પણ મને લાગે, કારણ કે કલાકાર છે ને કે પેલું કે છે ને કે રણે ચડ્યો રજપૂત છૂપે નહીં, એવી રીતે કદાચ કલાકાર છે પણ ક્યારેય છૂપો ના રહે, નાનપણથી જ કોક એવા કર્તવ્યો કર્યા હશે જેનાથી ક્યાંક તો કહેતા હશે કે આ છોકરો મોટો થઈને કંઈક હટકે કરવાનો. ડેફિનેટ, કારણ કે સ્કૂલથી જ મેં પ્લે કરવાનું ચાલુ કરેલું, લખવાનું પણ ચાલુ કરેલું, ત્યારથી મેહુલના નામથી મારી ઘણી નોવેલો પણ છપાણી છે, ગીતો પણ લખતો હતો ત્યારે. એટલે સ્કૂલથી જામનગરમાં જ્યારે સ્કૂલમાં, તો ત્યારથી સ્ટાર્ટિંગ તો સ્કૂલથી જ થયેલું પ્લેનું, ને ત્યાર પછી કોલેજમાં ગયો, તો કોલેજમાં એ વર્ષના લગભગ બધા બેસ્ટ એક્ટરના એવોર્ડો મેં ગુજરાત યુનિવર્સિટી લેવલ પર પણ લીધેલા, અને મોનો એક્ટિંગમાં પણ, રાઇટિંગમાં પણ, પ્લે ડાયરેક્શનમાં પણ. અને ત્યાર પછી મને એમ થયું કે ભાઈ, જો આ આર્ટને આપણે વધારે વિકસાવ્યું હોય અથવા તો આની અંદર જ ઇન્વોલ્વ થવું હોય તો મુંબઈ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે ત્યાર પછી મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કરી અને હું મુંબઈ આવ્યો. ગ્રેજ્યુએશન આપે શેમાં કર્યું? આર્ટ્સમાં. આર્ટ્સમાં પણ ત્યાં જામનગરમાં. ઓકે, સ્કૂલમાં જેમ આપે કીધું કે એક એક્ટર તરીકે સતત એવોર્ડ આપ લેતા હતા, કોઈ પણ વ્યક્તિ છે સ્વાભાવિકપણે જ્યારે આવા એવોર્ડ મળે, જ્યારે એપ્રિશિએટ કરે લોકો,
એની કલા કારીગરીને, ત્યારે પહેલો જ કદાચ વિચાર તો એમ જ આવે કે મારામાં આટલી કળા છે તો હું એક્ટર બનું. ક્યાંક ક્યાંક આવનારા દિવસોમાં પોતે તમે પ્રોડ્યુસ કરો છો, પોતાનું જ ફિનાન્સ હોય છે, ડિરેક્શન સેન્સ પણ એક બહુ સરસ આપની અંદર જે અલગ અલગ ફિલ્મોની અંદર પણ દેખાય છે, અને જ્યારે એક પ્રૂવડ એક્ટર પણ હતા, તો વાય યુ ચૂઝન, મતલબ કેમ કેમ નહીં લીધું આપ? મેં શું છે, ત્યારે જે ટાઈમ હતો ને, અમારા વખતે ટાઈમ એવો હતો કે ત્યારે આર્ટિસ્ટ એટલે એની એક ઇમેજ હોવી જોઈએ, હાઇટ, બોડી, પર્સનાલિટી, એ સારો ગમે એટલો આર્ટિસ્ટ હોય પણ એક હીરો તરીકેની ઇમેજ હતી. હવે કેવું થઈ ગયું છે કે હવે હીરો તરીકે કોઈ ઇમેજની જરૂર નથી. સારો આર્ટિસ્ટ હોય તો પછી એ જોવામાં કંઈક બહુ સારો ન હોય તો પણ હીરો તરીકે ચાલે. અને પછી હું જ્યારે મુંબઈ આવ્યો ને, ત્યારે મને જેટલું ઇન્ડસ્ટ્રીની નજીક ગયો ત્યારે ખબર પડી કે એઝ એ આર્ટિસ્ટનું કેરિયર ઘણીવાર બહુ નાનું હોય છે, કે પહેલી કે બીજી પિક્ચર જો ફ્લોપ થાય અને ત્યાર પછીની જે લાઈફ છે ને એ બહુ ખરાબ હોય છે, કે ત્યાર પછી પિક્ચરો ન મળે, બહાર તમે કોઈ જાઓ તો કહેશે દેખો હીરો જા રહા હૈ, પેલા પિક્ચરમાં હીરો હતો. એટલે ત્યાર પછી જીવવું ને બહુ અઘરું હોય છે, બહુ રેર માણસ. એટલે બહુ જ પ્રોફેશનલ ડિસિઝન કદાચ આપે લીધું કે આવનારા દિવસોમાં જે આપણને કદાચ મુશ્કેલી પડવાની છે ને, ભૂતકાળમાં લોકોના અનુભવ જોઈને લીધા, એની ઉપરથી ક્યાંક આપને લાગ્યું કે એક્ટર કરતા ડિરેક્ટર લાંબા સમય સુધી એઝ અ ડિરેક્ટર જીવી શકે છે, એઝ એન એક્ટર કદાચ લાંબો સમય જે એટલું રહેવા કરતા ડિરેક્ટર તરીકે ઘણો બધો લાંબો સમય તમે તમારું પૂરું કરી શકો. નાઉ ધ બેઝિક ક્વેશ્ચન આવે છે ત્યાં કે એક્ટર તરીકે આપે કીધું કે મેં નક્કી કર્યું કે મને આના કરતા ડિરેક્ટર તરીકે જે મારામાં સેન્સ છે, જે અલગ જ ક્યાંક સ્પેશિયલ ટચ છે, મારે વાત કરવી છે. આપે કીધું કે રાજકુમારને 5 વર્ષ પછીનો કમબેક, અને 5 વર્ષ પછીના કમબેક પછી મળતે દમ તક ફિલ્મ આજની તારીખમાં પણ લોકોને રાજકુમારની એન્ટ્રી વખતની વિસલ્સ યાદ છે, રાજકુમારના એક એક ડાયલોગ પછીની ક્લિપિંગ્સની વાત છે, તે બધી વાતો કરી છે. પરંતુ સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ વાત કરીશું ડાયલોગ કિંગ તરીકે જે ઓળખાય છે તેવા રાજકુમાર સાથેનો અનુભવ મેહુલ કુમારજીનો અતિથિમાં. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે મેહુલ કુમારજી સાથે. મેહુલજી, રાજકુમારજીની વાત નીકળી અને એક એક એવું કેરેક્ટર રાજકુમારજી ખરેખર જીવ્યા અને મર્યા પછી પણ આજે પણ જીવી રહ્યા છે, ચાહે તેમના અલગ અંદાજ હોય ડાયલોગ ડિલિવરીમાં કે એમની પર્સનલ લાઈફમાં. રાજકુમારજી સાથે જતા મહત્તમ ડાયરેક્ટરો ઓફર, સારી ઓફર લઈને જતા પણ ડરતા હતા, આવી જે નોર્મલી ગોસિપ્સ કદાચ જે લોકોએ વાંચેલી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. આપનો અનુભવ કેવો રહ્યો 5 વર્ષ પછી જ્યારે ગયા છો? કડવા અનુભવ ઘણા બધા લોકોએ કીધા છે, એવો પણ કદાચ થયો હશે, એમાંથી કોઈ એવી અંતરંગ વાત જે હજી સુધી બહાર નથી? હું તમને કહું કે રાજ સાહેબ પ્રાણલાલજી જ્યારે મને કહ્યું ને કે મેહુલભાઈ હિન્દી પિક્ચર તમે કોઈ સારી સ્ક્રિપ્ટ હોય તો મને આપો, એટલે મેં મરતે દમ તકની સ્ક્રિપ્ટ ત્યારે લખીને રાખેલી. તો મેં પ્રાણલાલજીને કીધું, પ્રણભાઈ મારી પાસે એક સ્ક્રિપ્ટ છે અને રાજકુમારજીનો રોલ બહુ પાવરફુલ ટાઇટલ રોલ છે, તો એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે એ સ્ક્રિપ્ટ તમે બંધ કરી દો, અથવા તો રાજકુમારજીનો રોલ છે ને કોઈ બીજા માટે વિચારો. મેં કીધું કેમ? તો કે ઓલરેડી મારા એક પિક્ચરે રિફ્યુઝ કરી ચૂક્યા છે અને મારા બેનરમાં બીજી પિક્ચર નહીં કરે. મેં કીધું હું રાજ સાહેબને પર્સનલ મળું અને એમને ઓકે કરાવું પછી તમારું નામ આપું તો ચાલે? તો કે તો મને કંઈ વાંધો નથી. એટલે ત્યાર પછી મને ખબર પડી કે એમની એક ઈમાન ધર્મ નામની પિક્ચર હતી, જેમાં ધર્મેન્દ્રજી અને રાજેશ ખન્નાજી બંને હતા. એ બંનેનો રોલમાં એક રોલ ધર્મજીવાળો કદાચ એમને ઓફર કરેલો પણ એમણે રિફ્યુઝ કરી દીધેલો. અને ત્યાર પછી દીપક બારી એક એજન્ટ રાજ કરીને પિક્ચર એનાઉન્સમેન્ટ થયેલું પ્રાણલાલજી, એમાં રાજ સાહેબને જ રોલ આપવાના હતા જેમ્સ બોન્ડ ટાઈપનો, પણ એમને કંઈ દીપક બારી સાથે નહીં જાય ને રિફ્યુઝ કરી દીધું. એટલે કે 2 વાર મારા બેનરમાં એમણે પિક્ચર રિફ્યુઝ કરી, હું તો વાત ન કરો કે. એટલે મેં એક વાર રાજ સાહેબનો ડાયરેક્ટ ફોન કર્યો, તો એમના કોઈ માણસે ફોન ઉપાડ્યો. મેં તમે રાજજી સે બાત કરના ચાહતા હું, મેં ગુજરાતી ફિલ્મો કા ડાયરેક્ટર હું ઔર મેં કાફી ફિલ્મે બનાઈ, હિન્દી ભી એક દો ફિલ્મે બનાઈ, ઉનકો લેકે એક બહોત અચ્છી સ્ક્રિપ્ટ મેરે દિમાગ મેં હૈ, તો મેં રાજજી કો સ્ક્રિપ્ટ સુનાના ચાહતા હું. એટલે પહેલાં કીધું કે ઠીક આપ કલ સુબહ ફોન કરના. તો એણે પછી રાજ સાહેબારે વાત કરી હશે અને મેં સવારે ફોન કર્યો અને રાજજી ફોન પર આવ્યા. તો મને કે આપને કોન સી ફિલ્મે બનાવી? મેં કીધું રાજજી મેંને ગુજરાતી મેં કાફી હિટ ફિલ્મ બનાવી હૈ, હિન્દી મેરી યે દો ફિલ્મ રિલીઝ હો ગઈ હૈ, લેકિન યે એક એસી કહાની હૈ જો આપકો દિમાગ મેં રખ કે લિખી ગઈ હૈ.
તો એને કીધું એક કામ કરો, પૂરી સ્ક્રિપ્ટ કમ્પ્લીટ હૈ, પૂરી સ્ક્રિપ્ટ કમ્પ્લીટ હૈ તો આપ મેરે કો યુએસ ક્લબ કુલાબામાં, એક ગોલ્ફની યુએસ ક્લબ છે જ્યાં ખાલી મિલિટરીવાળા જોઈએ, ખાલી રાજ સાહેબ એક જ મેમ્બર હતા ત્યાં, તો કલ 4 બજે ઉધર આ જાઓ. તો મેં કીધું ઠીક હૈ, મેં આ જાઉંગા સ્ક્રિપ્ટ લેકે, વહાં બેઠ કે બાત કરતે હૈ બોલતે. તો હું એક્ઝેટ નીકળો ત્યારે હું બાંડ્રા રહેતો હતો, બાંડ્રાથી ત્યારે મારી પાસે જૂની ઇટાલિયન ફિયાટ ડુકર ફિયાટ હોય હતી, ગુજરાતનો જ નંબર હતો એમાં. તો મને કીધું આપકી ગાડી કા નંબર ક્યાં હૈ, એટલે મને વિચાર ગાડીનો નંબર શું કામ પૂછી રહ્યા છે, એટલે મેં કીધું સર જી જે કંઈક આગળ 1 હતું 5756. ઠીક હૈ કલ 4 બજે મિલેંગે. એટલે મને વિચાર ગાડીનો નંબર ને મળવાને શું લેવા દેવા છે. તો હું જેવો યુએસ ક્લબ પાસે ગાડી જેવી મારી રોકાણી તો તરત વોચમેન બહાર આવ્યો. ત્યારે તો કંઈ આટલી સિક્યોરિટી કંઈ હતું નહીં કે આપ મિસ્ટર મેહુલ કુમાર હૈ. એટલે મને પણ ઝટકો લાગ્યો, મેં તો યસ કે રાજ સાહેબને આપકી ગાડી કા નંબર હમકો દિયા હૈ, આપ અંદર જા સકતે, ફલાને ફલાન ટેબલ પે આપકો બેઠને કો બોલા હૈ. એટલે કેટલા ડિસિપ્લિન હતા ત્યારે, હું તો કંઈ હતો જ નહીં એમની સામે. એટલે ત્યારે મને રિયલાઇઝ થયું કે લોકો આના વિશે આટલી વાતો કરે છે પણ ઇઝ અ વેલ ડિસિપ્લિન મેન. પછી હું ગયો બેઠો, એટલે રાજ સાહેબ આવ્યા ગોલ્ફ રમીને, પછી મને કે આપ ડ્રિંક કરતે હો, એટલે સર મેં ડ્રિંક નહીં કરતા હું. ઠીક હૈ તો આપ કોફી ચાય જ્યુસ જો પીના પીજી, હમ આપકો એતરાજ નહીં હતો એક ડ્રિંક કરેંગે. એટલે પછી એમણે એક ડ્રિંકનો ઓર્ડર આપ્યો મારા માટે કોફી, મેં કીધું. અમે બેઠા પછી મેં આખી એમને સ્ક્રિપ્ટ આપી, તો મને બરાબર એ દિવસ યાદ છે, એમણે આખી સ્ક્રિપ્ટ ખાલી ટાઇટલ જોયું કે મરતે દમ તક, ટાઇટલ તો બહુ અચ્છા. પછી એમને સ્ક્રિપ્ટ એની લાસ્ટ પેજ ઉપર આવ્યા, લાસ્ટ પેજ ઉપર એણે 5-10 મિનિટ વાર લગાડી વાંચવામાં. તો મને કે મેં સ્ક્રિપ્ટ ઇસલીએ માંગતા હું કે 90% ડાયરેક્ટર સ્ક્રિપ્ટ લેકે આતે હૈ, ઉસમે ક્લાઇમેક્સ જો લાસ્ટ હોતા હૈ ને વો સિર્ફ લિખા હુઆ નહીં હોતા હૈ, સિર્ફ કેપિટલ મેં લિખા હોતા હૈ CLIMAX. જબ મેં પૂછતા હું ક્લાઇમેક્સ તો બોલે રાજી અભી ક્લાઇમેક્સ કે બારે મેં સોચા નહીં, હમ બાદ મેં સોચેંગે. તો આપકા તો ક્લાઇમેક્સ ડિટેલ મેં હૈ, એવરીથિંગ ઇઝ દેર. મેં તો રાજી પૂરા ડિટેલ મેં સ્ક્રિપ્ટ હૈ, ઓર યે સ્ક્રિપ્ટ તો બોલતે મેં 8 દિન લુંગા સ્ક્રિપ્ટ પઢને કે લિયે. મેં ઠીક હૈ નો પ્રોબ્લેમ, નેક્સ્ટ સન્ડે, તે દિવસે સન્ડે હતો, હમ ફિર યહાં મિલેંગે ઓર સન્ડે કો મેં આપકે બોલ દુંગા કે મેં આપકી ફિલ્મ કર રહા હું યા નહીં કર રહા. ઓકે ઓકે. તો મેં પ્રાણલાલજીને કીધું, મેં કીધું મેં કે મારું નામ લીધું, મેં તમારું નામ લીધું જ નથી, એટલે જ કામ થયું હશે કદાચ. ત્યાર પછી નેક્સ્ટ ડે સેમ 4 વાગે હું ગયો સન્ડે, અને સીધો હું ટેબલ પર ગયો, તેમણે સીધા મને ગળે મળ્યા, મને કે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ, પ્રોડ્યુસર કોણ હે. પછી મેં નામ લીધું, મેં સર પ્રાણલાલ મહેતા. અરે ભાઈ ઉનકે સાથ તો મેં 2 બાર રિફ્યુઝ કર ચુકા હું મેહુલ, વો સ્ક્રિપ્ટ એક બકવાસ થી, એક મેં કોઈ ડાયરેક્ટર મેરે સમજ મેં નહીં આયા થા, લેકિન યે ફિલ્મ મેં કર રહા હું, મિસ્ટર મહેતા કો બોલ દો. ઓકે ઓકે, મતલબ દેટ ઇઝ અ વિક્ટરી, એન્ડ જસ્ટ બીકોઝ ઓફ અ સ્ટ્રોંગ સ્ક્રિપ્ટ. એટલે કહી શકાય કે રાજચેજી માટે જે ક્યાંક કહેવાતું હતું એ કોઈ એવા રિજિડ પર્સન નહોતા. નહીં નહીં, પણ જો એમને લાગે કે આ કરવા જેવું છે, પણ ડાયલોગ્સમાં ક્યાંક ઓલવેઝ રાજીઓ ટ્રાય કરતા હતા કે મારા ડાયલોગ સેજ પણ મારા જે હરીફ કરતા ઉતરતા ના હોવા જોઈએ, એવો કોઈ અનુભવ થયો કે જે ઓન 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 ફ્લોર ક્યાંક એમણે ચેન્જ કરાવ્યું, અથવા તો એ ક્યારે થતું હતું જ્યારે એને અનુરૂપ સ્ક્રિપ્ટ ન હોય ને. રાજ સાહેબની ઇમેજ એવી હતી કે એની ઇમેજનું જ તમે રોલ જોઈને આપો ને તો પછી કોઈ દિવસ સેટ પર ડિસ્કસ ન થાય. કારણ કે મેં જ્યારે કેરેક્ટર કે લખ્યું હતું કે વિચાર્યું હતું ત્યારે રાજ સાહેબને દિમાગમાં રાખીને જ ડાયલોગો એવરીથિંગ પ્રેઝન્ટેશન, એટલે સ્ક્રિપ્ટ આખી એમના માઇન્ડમાં હતી. ત્યાર પછી જેમણે રાજ સાહેબે કોઈ ડાયરેક્ટર સાથે 3 પિક્ચરો નથી કરી, એણે મારી સાથે ત્યાર પછી તિરંગા અને જંગબાઝ 3 પિક્ચરો કરી એક સાથે, અને તિરંગામાં નાના પાટેકર અને રાજકુમાર તો પણ ત્યાર પછી ક્યારેય એમણે પ્રોબ્લેમ. એણે બને પછી કહેલું કે મેહુલ તું બરાબર મેરે કેરેક્ટર કો પ્રેઝન્ટ કરતે હો. પછી તો મેહુલજી એ આખી ફિલ્મ જેમ મેં કીધું તે પ્રમાણે જે લોકોએ જોઈ હશે અને હજી પણ કદાચ ફિલ્મના બધા ડાયલોગ્સ નહીં, એક ડાયલોગ તો હજી પણ એ લોકો યાદ કરતા હશે. આપને સમગ્ર ફિલ્મ, કારણ કે આખી બિલકુલ ડાયલોગ્સથી ભરેલી ફિલ્મ હતી, એક એક યાદગાર ડાયલોગ સંવાદો હતા અને બિલકુલ રાજજીને ફિટ થાય તેવા, આપને કયો ડાયલોગ સૌથી વધુ સ્પેસિફિક અને જે એમની પાસે કરાવવામાં પણ આપને મજા આવી? એક ડાયલોગ જે છે કે છે કે પેલો તેજ સપરુ એમની પાસે આવે છે ને કે સર વો બહોત બડા દાદા હૈ, તો રાજ સાહેબ જવાબ આપે છે કે દાદા તો ઇસ દુનિયા મેં સિર્ફ દો હી હૈ, એક ઉપર વાલા દુસરે હમ. ઓકે દર્શક મિત્રો, આ ડાયલોગ બિલકુલ એઝ ઇટ ઇઝ આપને બતાવીએ છીએ, મેહુલજીએ લખેલું પરંતુ રાજજીના અંદાજમાં આ ડાયલોગ. મામલા ક્યા? मामला तो सिर्फ 25 लाख रुपए का है राणा साहब, लेकिन जो आदमी हजम कर गया है वो है सोनू बदमाश दादा. दादा तो इस दुनिया में सिर्फ 2 हैं, एक ऊपर वाला और दूसरे हम. मेहुल जी डायलॉग तो जोयो आपड़े, नाउ आउज एक कमबैक आपे आप्यू अमिताभ जी ने.
પાંચ વર્ષ પછી મૃત્યુદાતા એ પણ એક આખી કદાચ એ હું માનું ત્યાં સુધી જો આવી મને બિલકુલ સ્પષ્ટ કહેવામાં કે કદાચ આ એક જુગાર હતો અમિતાભજીને ફરી પાછા લાવવા અને એમને પ્રેઝન્ટ કરવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એ જ રીતનું એમને એક્સેપ્ટન્સી મળશે કે નહીં એ પણ ક્યાંક ક્વેશ્ચન માર્ક હશે. રાજજીની જેમ જ કદાચ અમિતજી પાસે જતા પણ ક્યાંક ઘણા બધા ક્વેશ્ચન્સ આપના મનમાં ઉઠ્યા હશે. નહીં, અમિતજીનું એમ કહીને કે કોઇન્સિડન્ટ બધું થયેલું. અમિતજીનું જ્યારે કમબેક થવાનું હતું ને ત્યારે મારા માઇન્ડમાં કોઈ દિવસ એવો વિચાર હતો જ નહીં કે અમિતજીની સાથે હું પિક્ચર કરીશ અથવા તો અમિતજી મારી સાથે પિક્ચર કરશે. કોઇન્સિડન્ટ હું તમને કહું તો એવો છે કે અનબિલીવેબલ પણ લાગે કે રંગીલાને મ્યુઝિક રિલીઝ પાર્ટી હતી સેન્ટોરમાં અને હું ત્યાં ગયેલો ત્યારે તિરંગા એન્ડ ક્રાંતિવીર એક એક વર્ષના ગેપમાં સુપરહિટ બંને ફિલ્મો થયેલી તો ત્યાં અમિતજી આવેલા તો મને મળ્યા ત્યાં તો મને કહે સર કોઈ એસી ક્રાંતિવીર જેવા સબ્જેક્ટ આપણે પાસે હે નહીં અમિતજીએ કહ્યું. એટલે મને થયું કે ભાઈ પાર્ટીમાં તો બધા આર્ટિસ્ટ હોય ડાયરેક્ટરોને અને બધાને બોલતા હોય એટલે મેં બહુ સિરિયસ નહીં લીધું. મેં તો સર સબ્જેક્ટ તો હે મેરે પાસ અગર આપ સુનના ચાહો તો. પણ એ ત્યારે ઓલરેડી અમિતજીની એક પિક્ચરનું મુહૂર્ત થઈ ગયેલું. ઇન્દ્રકુમાર ડાયરેક્ટર હતા અને આમિર ખાન માધુરી દીક્ષિત અમિતાભ ખાલી મુહૂર્ત થયેલું. તો મને કે સર મુહૂર્ત હોય લેકિન સ્ક્રિપ્ટ અભી અમારા પાસ હૈ નહીં સિર્ફ લાઈન સુના કે મને મુહૂર્ત ક્યાં લેકિન કોઈ ફાઇનલ નહીં હૈ અગર આપકે પાસ કમ્પ્લીટ સ્ક્રિપ્ટ હૈ તો મેં સુનુંગા. એટલે મેં ઠીક હૈ તો એમણે કીધું કે કાલ આપ ફોન કરી લેના શીતલ કો શીતલ આપસે બાત કરે શીતલજી એમના સેક્રેટરી છે. તો મેં શીતલજીને ફોન કર્યો તો એણે કીધું કે સર આપકો પ્રતીક્ષા મેં કલ શામ કો 5 બજે બુલાયા. એટલે હું તો સ્ક્રિપ્ટ મારી પાસે રેડી હતી ત્યારે તો હું ગયો 5 વાગે. મેં એમને સ્ક્રિપ્ટ સંભળાવી તો તમે નહીં માનો કે અનબિલીવેબલ જેને કહેવાય સ્ક્રિપ્ટ કમ્પ્લીટ નેરેશન ડાયલોગ સાથે મેં ફર્સ્ટ ટુ લાસ્ટ સીન આપ્યું. એ ઊભા થયા અને સીધું કીધું કે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ. મેં મારી સામે શીતલજીને ફોન કર્યો કે શીતલ વો જો મુહૂર્ત હોય ઉસકી સ્ક્રિપ્ટ રેડી હૈ નહીં વો પિક્ચર હમ બાદ મેં દેખેંગે પહેલે હમ મેહુલજી વાલી ફિલ્મ કર રહે થે. સો તો તમને તમને એક્સપેક્ટેશન હતું જ નહીં આવું કે આ કદાચ આ રીતનો ફર્સ્ટ મીટિંગમાં કદાચ મને આટલું યસ થઈ જશે. હા ઓકે ઓકે. અમિતજી સાથેનો પણ કારણ કે એ એ કદાચ ભૂતકાળમાં વચ્ચે કદાચ એક સેટબેક આવી ગયો એમનો પરંતુ એમની પણ એક વિશેષતાઓ ઘણી બધી છે અને આપણે તેમની સાથે બહુ જ અને જ્યારે પહેલાં જ ખાલી સ્ક્રિપ્ટ વાંચીને જો ઇમ્પ્રેસ થયા છે કેવો અનુભવ રહ્યો એમાંનો કોઈ યાદગાર પ્રસંગ? અમિતજી એટલે અમિતજી વિશે હું ડેફિનેટલું કહી શકું કે ભાઈ અમિતાભ બચ્ચન જેવા આર્ટિસ્ટ 100 વર્ષમાં એકવાર પેદા થાય. પહેલાં અમિતાભ બચ્ચન હતા આજે છે અને વર્ષો સુધી રહેશે એક હિસ્ટ્રી છે. અને અમિતજી ડાઉન ટુ અર્થ સરેન્ડર ટુ ડાયરેક્ટર એમ કહીએ તો ચાલે કે આટલી હાઇટ પર ગયા પછી એક આર્ટિસ્ટના જે નખરા હોય એ કોઈ નખરા એમનામાં નથી. આજે પણ એ સામેવાળા માણસને એટલું જ રિસ્પેક્ટ આપે ગમે એટલો નાનો ટેકનિશિયન હોય. એટલે અમિતજીના પ્લસ પોઈન્ટ ઘણા છે, એમના માઇનસ પોઈન્ટ ગણવા જઈએ તો ગોતવા પડે એવું છે. પ્લસ પોઈન્ટ એટલા છે. સેટ પર પણ ઘણીવાર કોઈ આજના નવા આર્ટિસ્ટ હોય જેને એકાદ કલાક બેસાડો ડાયરેક્ટર શૂટિંગ કરતા હોય એક આર્ટિસ્ટને તો બેસવું પડે ક્લોઝ વર્ક કરતા હોય. તો અમિતજીનું કોઈનું ક્લોઝ કરતા હોય ને તો હું એને કહું કે સર આપ વેન મેં યા તો મેકઅપ રૂમ મેં જાકે બેઠ સકતા એક દો ઘંટા લગેગા તો એ તરત કે આપકો કુછ એતરાજ મેં ઇધર બેઠો તો. એટલે સેટ છોડીને એ માણસ ન જાય. એટલે એવા આર્ટિસ્ટો નાઉ 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 નો ધીસ ઇઝ અ ડિફરન્ટ. આજે જે સુપરસ્ટાર શા માટે કહેવાય છે એના આ જ કારણો છે બેઝિક. ફરી પાછો આવજો ફ્લેશબેકમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કદાચ એમાં પણ લેન્ડમાર્ક યુ હેવ મેડ લેન્ડમાર્ક એને એક માઇલસ્ટોન્સ આપણે બતાવ્યા ઇન્ડસ્ટ્રીને કે આ પણ થઈ શકે ચાહે મ્યુઝિકની દ્રષ્ટિએ હોય સ્ક્રિપ્ટની દ્રષ્ટિએ હોય ઓવરઓલ ડિરેક્શનની દ્રષ્ટિએ હોય એમાં પણ જે સુપર હિટ ફિલ્મ્સ આપે આપી હતી મારે થોડી એની વાતો પણ કરી છે પરંતુ સમય થયો છે ફરી એકવાર વિરામનો. દર્શક મિત્રો સમય થયો છે વિરામનો. વિરામ બાદ વાત ચાલુ રહેશે મેહુલ કુમારજી સાથે. બ્રેક પછી ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. મેહુલજી ગુજરાતી ફિલ્મ મારો બેઝિક સવાલ એ જ છે જે નોર્મલી મેં કોમન ચાહે કિરણ કુમારજી સાથે પણ આ ચર્ચા કરેલી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા બધા લોકો જે આજ કાર્યક્રમમાં આવેલા છે તેમની સાથે પણ વાત કરી છે. આટલી હિટ ફિલ્મ્સ આપી કહી શકાય કે લોકો મેહુલ કુમારજીના ટાઇટલથી જ લોકો આકર્ષાતા હતા ભલે કદાચ ક્રેડિટ હીરો કે હિરોઈન કે મ્યુઝિક ડિરેક્ટર લેતા હોય પરંતુ દર્શકોમાં એક છાપ હતી મેહુલજીની ફિલ્મ છે 100% 100 ટચનું સોનું હશે. શું એવું થયું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ શું મેહુલજીને વધુ પૈસા મળ્યા બોમ્બે જતા રહ્યા
શું મેહુલ જી જેવા સારા કલાકારો નથી કે પછી એ વિઝન નથી રહ્યું, ક્યાંક આર્ટિસ્ટ એવા નથી, ક્યાંક ડિરેક્ટર એવા નથી, બ્લેમ કઈ રીતે કરવા માંગો છો ઇન્ડસ્ટ્રીને? જો બ્લેમ ડેફિનેટ કહીશ કે વિઝન નથી. અમારા ટાઈમમાં શું હતું કે બધા સારા ડિરેક્ટરો હતા, મેકરો હતા જેને કહી શકાય. અત્યારે શું થઈ ગયું, બધા પ્રપોઝલ મેકર હોય. કોઈ પણ એક પિક્ચર હિટ થઈ ગયું, ગમે તે હીરો હોય કે ગમે તે મ્યુઝિક પર ચાલી ગયું હોય, એ પોઈન્ટ ઉપર પછી બીજું પિક્ચર પણ એવું જ બનાવે. પહેલાં શું થતું કે સ્ટોરી, ત્યાર પછી કાસ્ટિંગ, મ્યુઝિક, આ ત્રણ વસ્તુ પર વધારે ધ્યાન દઈને પિક્ચરો બનતા હતા અને ટોટલ પ્યોર ગુજરાતી ટચ સાથે લેવિશ્વેમાં. અત્યારે જ્યારે ટેકનિક સુધરી ગઈ અને આપણે પાછળ જતા રહ્યા, કન્ટેન્ટ નથી એ થયું. તમે જુઓ, મેં બધે એક્સપેરિમેન્ટ કરેલા. મેં જ્યારે જન્મ જન્મના સાથી બનાવેલું ત્યારે બધાએ મને કહ્યું કે ગુજરાતીમાં પેન્ટ શર્ટવાળો હીરો કોઈ દિવસ ચાલે જ નહીં. અને એ પિક્ચર ચાલ્યું, એનું મ્યુઝિક પણ સુપરહિટ થયું. ત્યાર પછી કહ્યું કે ગુજરાતીમાં એક્શન પિક્ચરો ન ચાલે, કંચન અને ગંગા લેડીઝ હિરોઈન ઓરિયન્ટેડ ફિલ્મ. ત્યાર પછી પાછા મારા પર બ્લેમ આવ્યો કે કોમેડી ફિલ્મ ગુજરાતીમાં ના ચાલે, ચંદુ જમાદાર સિલ્વર જુબલી ફિલ્મ થયું કોમેડી. ત્યાર પછી એવી વાતો ચાલી કે મેહુલ કુમાર ખાલી સોશિયલ પિક્ચરો જ બનાવી શકે છે, ફોકનું એને કંઈ ખબર નથી, ગુજરાતના કલ્ચર્સમાં એને કંઈ ખબર નથી. તો મેં ઢોલી બનાવ્યું, ઢોલા મારું બનાવ્યું, હિરણને કાંઠે બનાવ્યું, મેરું માલણ, સાહેબા મોરા, ઉજળી મેરામણ, એટલા નામ છે અને બધી સુપરહિટ છે. ત્યાર પછી પાછું માવીના સોનો સંસાર, ગરવીનાર ગુજરાતની પ્યોર સોશિયલ પિક્ચરો આવી. એક ટોટલ કરાટે બેઝ પણ એક મેં પિક્ચર બનાવેલી, જે એક એક્સપેરિમેન્ટ નહીં ચાલ્યું, નસીબના ખેલ ટાઇટલ હતું. હા, એ પિક્ચર નહોતું ચાલ્યું. એટલે ઘણી વાર એક્સપેરિમેન્ટ કર્યા છે. અને બીજું શું થઈ ગયું છે કે હવે જે ગુજરાતી પિક્ચરો બને છે એ મેકરો પોતે જ મિડલ ક્લાસ અને ગરીબ લોકોને માઇન્ડમાં લઈને જ પિક્ચર બનાવે છે. એટલે એ લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે નહીં, આ લોકો જ પિક્ચર જોવા આવે છે. પણ તમે સારા પિક્ચર બનાવો તો ઓડિયન્સ ડેફિનેટ જોવા આવશે. ઓકે ઓકે ઓકે. મેહુલજી, જો કદાચ હું ગલતી ન કરતો તો આપના ફોર ફાધર્સ ફ્રોમ અફઘાનિસ્તાન. હા, ઘણા. હા, ઓકે. બલુચિસ્તાનથી. અને કદાચ આપના દાદા પરદાદા બલુચિસ્તાનથી. દર્શક મિત્રો, મેહુલજી અમદાવાદની મુલાકાતે આવ્યા છે ખાસ એક આશય સાથે. ક્રાંતિવીરનું ફરીવાર આઈ થિંક પાર્ટ ટુ સિક્વલ છે અને તેમાં તેમની દીકરીને લોન્ચ કર્યા છે. મારે એ વાત જાણવી છે, એક પિતા તરીકે દરેક વ્યક્તિ પોતાના સંતાનના વખાણ કરતી જ હોય, પરંતુ મેહુલ કુમારજીનું જે કદાચ સ્ટેટમેન્ટ હશે, ઇટ્સ અ વેલિડ જસ્ટ બીકોઝ ઓફ યુ આર પ્રૂવડ ડિરેક્ટર, પ્રૂવડ એક્ટર ઇન પ્રીવિયસ ડે, એન્ડ ક્યાં કહી શકાય કે એક આંખ છે તરાસવાનો, કલાકાર છે તેને તરાસવાનો, દીકરીને લોન્ચ કરવાનું. મને બજે આજે સ્પષ્ટ જોઈએ છે કે દીકરી હતી એટલે મૂકો છો, કે પછી ખરેખર તેમાં દેખાયું કે આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીને એક ભેટ બની શકે છે? આઈ નીડ વેરી વેરી એક મને ડિરેક્ટરનો આન્સર જોઈએ છે. જો મારી દીકરી હતી એટલા માટે એને લોન્ચ કરી છે એવું છે જ નહીં, ફર્સ્ટ તમને કહી દઉં. બીજું કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી. તો તમને એક દાખલો આપું, આ પિક્ચરના મુહૂર્ત વખતે અમિતજીએ એનો દ્રીપ પ્રગટાવ્યો હતો. મુહૂર્ત ક્લિપ નાના પાટેકરે આપેલી અને ડિમ્પલજીએ સ્વિચ ઓન કરેલી કેમેરાની. ઓકે. ત્યારે અમિતજીએ મુહૂર્ત પર જ પ્રેસની સામે જ કહેલું કે મેરે કો અચ્છી તરહ યાદ હે મૃત્યુ દાદા કે આઉટડોર મેં સ્વિટ્ઝરલેન્ડ મેં એ 4 સાલ કી થી. તો અમિતજીને કંપની એ દરેક આઉટડોરમાં મારી સાથે આવતી હતી. તો ત્યારે અમિતજીએ પૂછ્યું કે બડી હો કે ક્યાં બનોગી? તો ત્યારે અમિતજી કે એકદમ રૂવાબ સે બોલા થા હિરોઈન બનુંગી. ઓકે. ઓર આજ મેરે સામને ખડી હુઈ હૈ હિરોઈન બની હૈ ઓર મેં ઉસકી પિક્ચર કા મુહૂર્ત કર રહા હું મેરે કો વો દિન અચ્છી તરહ યાદ હે બોલતે. એટલે બચપણથી એનામાં હતું જ. છતાંય એણે પછી મારી પિક્ચરોમાં આંસુ બને અંગારેમાં માધુરી દીક્ષિતનો રોલ કરેલો, પાપ કી આંધીમાં નાના ધરમજીનો રોલ કરેલો, ત્યાર પછી જૂના ક્રાંતિવીરમાં પણ હોળીનું જે ગીત છે એમાં જો એક 4 સાલની નાની બેબીના 2-4 મોમેન્ટ છે ડાન્સની એ કરેલો, અને લાસ્ટ એની પિક્ચર હતી કોહરામ જેમાં અમિતજીની દીકરી તરીકે જેણે રોલ કરેલો. તો ત્યાર પછી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તો દરેક મારી પિક્ચરોમાં કરતી, પણ એક એક ઇન્વોલ્વમેન્ટ એનું રહેતું હતું કે શૂટિંગમાં દરેક વખતે આવે, આઉટડોરમાં આવે, રેકોર્ડિંગમાં આવે, ડબિંગ ચાલતું હોય તો આવે. તો મને હતું કે આને પિક્ચરમાં ઇન્ટરેસ્ટ છે જ, અને બધાય પાસામાં કંઈ પણ ડિસ્કસ કરે ને તો તરત કહે પપ્પા આ નહીં, આવું નહીં કરો, આ સારું નથી, આવું કરવું છે, એવા બધા સજેશન આપે. પછી ત્યાર પછી જ્યારે ડિસાઇડ થયું કે મારે ક્રાંતિવીરનું સિક્વલ બનાવવું છે, તો મારા માઇન્ડમાં જરાય જહાન હતી જ નહીં. મેં વિચાર કરેલો પહેલાં કે નાના પાટેકરના દીકરા તરીકે આપણે કોઈ નવાને છોકરાને બ્રેક આપીએ. ઇવન નાના સાથે મેં વાતે કરેલી, મેં તેરા બેટે કોઈ હીરો બનના હે, તો નાના કે મેહુલ દીક વો મેરે કો નહીં લગતા હીરો બનેગા, ઉસકો ડાયરેક્શન મેં શોખ હૈ. તો ને ઠીક હૈ, ફિર બાત કરકે કોઈ ફાયદા. ત્યારે મેં કહેલું નહીં કે મેં ક્રાંતિવીર કા સિક્વલ બનાવવા જા રહા હું. ત્યાર પછી મેં ઘરમાં મારી વાત ચાલી તો મેં વિચાર્યું કે
છોકરા તરીકે લેશું તો જાને સજેશન કર્યું કે પાપા છોકરાને તમે હીરો તરીકે લ્યો છો એના કરતાં દીકરીના રોલ આપો ને. તો મેં કીધું દીકરીને રોલ આપો, દીકરી લઈ આવું ક્યાંથી? એ તો મને કે હું કરીશ. ઓકે, તો મેં કીધું તું કરીશ એ કેવું બહુ ઇઝી છે, કારણ કે આ રોલ મેં તો નાના પાટેકરની દીકરી ઇન્ટેન્સ કેરેક્ટર જર્નાલિસ્ટ ડેર ડેવિલ ટીવીની અને એ બધા મેં કીધું કેરેક્ટર એવા છે કે થ્રુ આઉટ ફિલ્મમાં એના એટલા અપ એન્ડ સાઇડ છે કેરેક્ટરના કે તું કરી શકે. તો કે તમે મારો ટેસ્ટ લઈ લ્યો. પછી મેં ડિસાઈડ કર્યું કે ચાર પાંચ નવા છોકરાઓ જેમાંથી ત્રણ મેં સિલેક્ટ કર્યા, છોકરાઓ તો 10-12નું મેં ઓડિશન લીધેલું, એમાંથી આ ત્રણ છોકરા સિલેક્ટ કરેલા અને જહાનને રાખેલી અને બધા હાર્ડ હિટિંગ ડાયલેક્ટ ઇમોશનલ ડાયલોગો અને ત્રણ ચાર ટાઈપના બધા સીન કરીને આખો દિવસ મેં સવારના 9 થી રાતના 10 વાગ્યા સુધી શૂટિંગ કર્યું. ત્યાર પછી એડિટ કરીને જોયું અને ત્યાર પછી ડિસાઈડ કર્યું, બધા ટેકનિશિયને કહ્યું કે મેહુલજી એ કરી શકતી હોય. અને તમે પિક્ચર જોજો, તમને એમ નહીં લાગે કે આ છોકરીનું પહેલું પિક્ચર? નાવ 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 નાવ, એક સેન્સિટિવ ક્વેશ્ચન અગેઇન. નોર્મલી સિક્વલની બાબતમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સિક્વલ જે પણ બની છે કદાચ ક્યાંક કમ્પેરેટિવલી જેની ઓરિજિનલ ફિલ્મ હોય છે પહેલી પહેલો પાર્ટ, કદાચ સિક્વલમાં એટલી સક્સેસ નથી મળી. શું શું રીઝન હોઈ શકે છે? રીઝન એવો હોય છે કે તમે જો એઝ ઇટ ઇઝ અગર બનાવો સિક્વલમાં સેમ હોય તો લોકો કદાચ કમ્પેર કરે, પણ ક્રાંતિવીરના હેંગઓવરમાં આ ફિલ્મ મેં બનાવી જ નથી. ક્રાંતિવીર એ જે ક્રાંતિવીર હતું એ જૂનું ક્રાંતિવીર હતું, મેચ્યોર્ડ ક્રાંતિવીર હતું, મેચ્યોર્ડ લોકોની એમાં વાત હતી અને એમાં જે પ્રોબ્લેમ્સ હતા એ એ ટાઈમના પ્રોબ્લેમ્સ હતા. આ ક્રાંતિવીર ટોટલી યંગ જનરેશનનું ક્રાંતિવીર છે કે ભાઈ આજ આપણા દેશને એક ક્રાંતિની જરૂરત છે અને એ ક્રાંતિ યંગ જનરેશન લઈ આવી શકે. યંગ જનરેશન આપણા દેશનું ફ્યુચર છે અને ફ્યુચર જો ડિસાઈડ કરી લઈએ કે અમારે દેશને આ રીતે લઈ જવો છે તો ચોક્કસ થઈ તો થઈ શકે છે. મેહુલજી મેહુલજી મેહુલજી, એઝ અ ડિરેક્ટર, એઝ અ ડિરેક્ટર વોટ ઇઝ યોર, તમે કદાચ પોતાની સેલ્ફ એનાલાઇઝ કરો, તમને શું લાગે છે કે કયા કારણસર મેહુલજી બીકેમ ધ ગ્રેટ ડિરેક્ટર? ધ ગ્રેટ સેલ્ફ એનાલાઇઝની વાત કરું છું, ઇટ્સ અ ડિફિકલ્ટ, કદાચ કોઈક બીજા વખાણ કરે અલગ વસ્તુ છે, પણ આપને શું લાગે છે અંદરથી? ક્યારેક ઘણી વાર શું છે કે સફળ માણસ હોય ને એ અરીસા સામે ઉભો રહીને પોતાની સાથે પણ વાત કરતો હોય છે. મેહુલજીએ પણ પોતાની સાથે ક્યાંક વાત કરી હશે. એટલે ફિલ્મ લાઇનનો મારો એક્સપિરિયન્સ જોઈએ તો જોયું છે કે ફાઇનલી ફિલ્મ મેકિંગ ઇઝ એ ક્રિએટિવ વર્ક. પેશન્સ જોઈએ અહીંયા અને પેશન્સ વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટ. એટલે મને એમ લાગે છે કે આ બધી વસ્તુ હોય છતાં પણ તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. અપ એન્ડ ડાઉન દરેકની લાઈફમાં આવે છે, પણ જો માણસનો આત્મા એકદમ પાવરફુલ હોય અને સારા કન્ટેન્ટને સારા ઇન્ટેન્સ સાથે પિક્ચરો બનાવો કોઈ પણ ફિલ્ડ હોય તો માણસને ડેફિનેટ સક્સેસ મળે છે. ઓકે, વોટ ઇઝ યોર વીકનેસ? મેહુલજીની વીકનેસ કઈ છે? વીકનેસ હું ઇમોશનલ, જો કે ક્રિએટિવ માણસો ઇમોશનલ હોય છે તો ઇમોશનલમાં ઘણીવાર બિઝનેસનો આપણને સેન્સ નથી હોતો, એને કારણે ઘણીવાર આપણને બિઝનેસમાં નુકસાની પણ ભોગવવી પડે. ઘણીવાર ઇમોશનલમાં કોઈ માણસ આપણો એક રોંગ ઉપયોગ પણ કરી શકે છે. તો મારો માઇનસ પોઈન્ટ છે ઇમોશન્સ. ફિલિંગમાં ઘણીવાર બધાએ મારો ફાયદો ઉઠાવ્યો છે તો એ ઘણીવાર મને રિયલાઇઝ થાય. ઘણીવાર મને કહે જહાન સ્પેશિયલી કહે કે પપ્પા બહુ ઇમોશનલ હો, ઇમોશન્સ હોને ચાહીએ લેકિન ઉસકી લિમિટ હોની. પણ આજ ઇમોશન ઇમોશનલ હોવાના કારણે કદાચ લોકોની અને ખાસ કરીને ભારતીય દર્શકોની ઇમોશન્સને સમજી શકો છો, એના જ કારણે કદાચ આપની સફળતાનું આ રાઝ કહી શકાય. વિશ યુ ઓલ ધ બેસ્ટ મેહુલજી. દર્શક મિત્રો, આ હતી ખાસ મુલાકાત ગ્રેટ ડિરેક્ટર, ગ્રેટ પ્રોડ્યુસર એન્ડ રાઇટર મેહુલ કુમારજી સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. Thank you.